आज राजन मर के रे खोडल सामार
Yeah.
કામ કરે. અરે મીરા પ્રધાન, અત્યારે બોલાવવાનું કારણ તો એટલું છે કે ઘણો સમય વીતી ગયો, ઘણા દિવસ પણ વીતી ગયા, આપણે નગર સરસા કરવા માટે ગયા નથી. કારણ કે બાર બાર ગાઉની ધરતી ઉપર આજ ભૈરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી માનવ પશુનો સંહાર કરતો હોય, તો આજ આ રયતની સંભાળ લેવી એ આપણો રાજધર્મ છે. અને ઘણો વખત પણ વીતી ગયો, આપણે નગર સરસા કરવા ગયા નથી, માટે આપણી રયત સુખી છે કે દુખી એ વાતની જાણ ન હોય તો આપણા ઘોડેલાને સાબદા કરો, આપણે નગર સરસા કરવા જવું છે. અરે મહારાજા, આપણા ઘોડેલા સાબદા છે. હા વીરાપ્રધાન, આજ રાજાને પરદાના બાને Thank you.
ઝુંડ વળી ગયું બાપ ના. અને આ મહાનુભાવ ઉભા છે ઓલા સ્ટીરિયા ડા, તમે કા સ્ટેજ ઉપર બી આવો ને કા આખા ખાઈ જાવ, કારણ કે અમારા નાથી આ તાર બાંધ્યો હોય. સ્ટીરિયા ડા મેટ બની કોઈ નગર સ્ટેજ ઉપર બી આવા ના કોઈ નો ઉભા થતા. અને જગ્યા મળે ને અમારા વાલા બેસી જાઓ, તમારી પાસે જગ્યા હોય અને જો તમે નો બેહો, તમારી કુળદેવી ને રામાપીર ને માનતા હોય તો બેસી જાઓ. જગ્યા બેહાય એવું હોય ને બેહાય એવું હોય તો બેસી જાય વાલા. જગ્યા થોડીક હાંકડી છે પણ મારા વાલા થોડુંક સહન કરી લ્યો. ઘણો ડાયરો બેઠો છે, હાકલો પાડો એટલે રામ રામ બોલજો. તો મને એમ થાય કે આ ડાયરો મારી ગોડે સફરજન માં બાપ ના હાસા થઈ જાવ. હાલો એ હો ડાયરો ને રામ રામ બાપ ના મળતા બી ભાઈ. એટલે આ ભાઈ હાસા થઈ જાવ અને જીને ઘીરે હજડો હજડ હાલતું હોય ઈદ બાપ ના મુસવાત કરજો. મારે ભાઈ ડીનવાનું હું જાઉં હું શીખાઈ લઉં, અને તમારે જો સારું હોય તો હું સ્વાદ કરીને આકલો પાડીને રામ રામ બોલો. મને એમ થાય કઈ ડાયરો બેઠા નગર બધું માટી ગોડે સફરજન માં જાય બાપ ના હાસા થઈ જાવ. હા ડિયો હા ક્યાં છે વધારે પડતું જો બાપ ના સૂટી આણસી ના ઘા થતા બાપ ના. હાલો હાસા થઈ જાવ એક વખત એ હો ડાયરો ને રામ રામ. વાહ વાહ ભાઈ વાહ વાહ નેહડો વાહ જાઓ મારી વિહોતર જો બાપ. બપોરાના બદલે રોંડો થઈ ગયો. ઘણા સમયથી મારો છોકરો ગાયું સારવા ગયો નથી, ઘણો સમય વીતી ગયો મારા વીરાને પણ મેં જોયો નથી. તો લાય મારા ભાઈને યાદ કરું, વેલે રહ્યો મારો વીરો આવે અને છોકરાની ભાળ આપે. લાય મારા ભાઈને યાદ કરું. એ રણખેલતા બિરાજ આપણે રાયકા અનબીરા ગઢરડે ગઢરડે રે તાયા એ બિરા હાથ રે પાડું ને વેલો આવજે એ રત્નો કરે છે ભગવાન એ રત્નો બોલાવે રૂપના આવી જા વીરા આવી જા એ રત્નો બોલાવે રૂપના આવજે હું પીરાટ માના ખેતી રૂડા મધરા મધરા બોલે જ મોર
જો મારો ભલો જો હો યે યાર મારા માના હારી નામા ને હડે હરે રે મારા જય જય દ્વારકાધીશ યે જોને રૂડે નેરળી આમણી આમણી હાલ હાલ અનવળા હરિયાળી સોડવી હરે રે મરમાલ ઢોરને તું પાસવાળા એવીરા માર ગાંડી 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 ગીર નથી આજે સોડવી હરે રે મરમાલ ઢોરને પાસવાળા એ હું રે મલદારી વાલા ये उरे रे बारी वाला मारवाड़ दे आयो मारो भाई आयो अपने मनदारी वीरा अपने मनदारी वीरा मारवाड़ दे ये देना मारवाड़ दे
ઠાકોર રામ રામ ભાઈ રામ રામ હારું 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 ભાઈ હારું કેમ છે મજામાં ભાઈ એ ભાઈ હા ભાઈ એટલે આપણે કઈ દીર નો આટા મારે દેખાતો નથી બીરા એટલે તું કે હું મારો ભાઈ જો ભાઈ હા ભાઈ એ હમણે તારો ભાઈ માલ ઢોર નો રખડો હોરટ અને ઘરે હોમનાદ એ લગાતાર 8-10 દી થી તારો ભાઈ આમના મૈન લેરા લેર છે ભાઈ એટલે જ મારો ભાઈ તું દેખાતો નથી એમ કેને મારો ભાઈ હા ભાઈ હમણે થોડો વાંચ લઈને થોડોક આખો નીકળી ગયો વીરા શું કરે ભાઈ ભાઈ છોકરો બધાય મજામાં ઈ વાત કરી માં કેમ એ તારી ભોજન ને બધાને મોકલી દીધા આટો આટો હા ઈનમાં તારો ભાઈ થઈ ગયો એકલો હવે તો અટાણે કેમ તારો ભાઈ ને યાદ કર્યો ભાઈ જો ભાઈ ઘણા સમય થી મેં તો જોયો નહોતો વીરા હા વીરા આજ મારા હૃદયમાં એવું થઈ ગયું કે મારો હીરો શું કરે મને મારા ભાઈ ને બોલાવું અને બે નામ ઠાકર ભગવાન ના લઈ અને થોડો થોડો આ રજા ને વાળી લે વીરા હા વીરા હા ઠાકોર તો આપણા પ્રાણ થી પ્યારો છે વીરા હાલ ભાઈ યાદ કરીને હાલ મારો ભાઈ હાલ તું યાદ કર મારો ભાઈ જો વરા જાહો એ ટોડો મોર તહુ જા યહો મારો વીરો જહો આ તો ટોડે મોર તહુ જા આજ રાણો હા ભર્યા બોલી આવી રે એ બોલી આવી રે હાડી મજબૂત થઈ મારે જીવવું રહ્યું તમારો દી ફર્યો 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 ફરી ગયો તું તો ભૂલી રે કાજો ભગવાન એ પણ મારા નાન રે પણ નાનેલા એ તું તો ભૂલી રે મારો રૂતા અને આજે રાણો હા ભીરો અરે રે તો આવી ગઈ તોરણિયામાં હાડી બી હે મારો તોરણિયાનો રાજા આ મારો તોરણિયાનો રાજા હે મારો તોરણિયાનો રાજા શાહુતરો ના ડંકો Yeah.
હળવદ ને આંગણે મારો બાપલિયો આવો ભાતીકળ ઉસર્યો હોય, એક પરમાત્માનું કાર્ય લઈને આપની સમક્ષ આવ્યા હોય, પંખી માની વિનેશે ઘટે ના સરિતા નહીં, ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર, ના જ મારો નેહડો બેઠો હોય અને આજ માલધારીનો પહેરવેશ પહેર્યો હોય, સાધુનું સંતાન છું મિત્રો પણ માલધારીનો આજ પહેરવેશ પહેર્યો છે, પણ મારો નેહડો બેઠો હોય ને બાપ ઠાકર ભગવાનના ગુણગાન ગાતા હોય ને મારો માલધારી એક વધાવવાનો આવે, વરસી જાય મારો બાપલિયો, ધોળા મોઢા કરી ઘાઘરિયું પહેરી આજ પરમારથના કાર્ય હમ તમારો હમ હાથો લાંબ કરી લાંબો હાથ કરી મિત્રો, થોડી કે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ, પણ જો હોય એવા પરમારથના કાર્ય તો મને માંગતા ન આવેલા, છેલ્લે કડી છે બાપ, જો મારો માલધારી સમાજ આ બેઠો હોય બાપ તો અમને નહીં પણ અમારા પાત્ર ને આ માલધારી ના પાત્ર ને માન આપીને મારા વાલા વરી જાજો, જાઓ વાલા જાઓ, હા મારો હીરો, હા ઘી નો યે યે યે
આકલો ને ભાઈ, આકલો ભાઈ, મજા 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 ભાઈ, તો બસ લે ભાઈ, મારો ભાઈ રાજી એટલે હું રાજી ભાઈ, એ ભાઈ, હા ભાઈ, ગાયું ભેંસું મૂકી મામરા વીરા, હા વીરા, એ ગાડ સારમાં કોઈ ગુણ નથી, હા વીરા, આ મારું પુણ્ય, આ મારું કર્મ, હા ભાઈ, એ આ મારી કરણી, હા વીરા, આ મારું છોકરું ક્યાં છે ભાઈ, કોને ખબર ભાઈ, છોકરાને બોલાય ઝપટથી લે, હાલ બોલાવ ભાઈ, બોલાય બોલાય વીરા બોલાય, આજે કાકા ના બોલાવા ગગલાયા, હાલે ઉરવાજો હાલે ઉ, આવડા નું ખૂટવા દે રે, હેઠા બે જાણ દે કરા ઓછો કરો, બાપના બે જાવ તમને ઠાકર લે બે જાવ બે હો, અરે દીકરો આ બાપ નામ નહીં ભેજા, એ બે હાથ ને ત્રીજું માથું મારવાલા દેકારો ન કરો, જ્યાં ઉભા હોય ત્યાં ઉભા રહી જાઓ, અને બેહવાની જગ્યા મળે તો બેસી જાઓ, મારો બાપુરીઓ અહીંયા તમારું ગોઠવું તો એટલે અહીંયા ગોઠવું દો, અને અમે થોડીક પગતા ને માં ગોઠવે, રસ્તામાં ન બેહતા મારા વાલા, અમને કઈક મુજારો ન થાય એવું કરો મારવાલા, હા બસ અહીંયા થોડીક જગ્યા રાખજો, હાલ બેટા કરી સાલુ, હા કાકા હું બોલાયો, ક્યાં ગયો તો મારો દીકરો, મને ક્યાં મોકલ્યો તો, ગાય સરવા માલ ઢોર સરવા, માલ ઢોર માં ગયો તો, ગાયું સરવા તો ગયો તો, ક્યાં ગયો તો, મને મોકલ્યો તો ક્યાં, હે ક્યાં મોકલ્યો તો, તને માલ ઢોર માં વાડીએ મોકલ્યો તો ને, હા વાડીએ હાથ મોકલ્યો તો, માલ ઢોર માં મોકલ્યો તો, તો વાડીએ ગયો તો, પણ દાડીએ ન તો ગયો, કેમ બપોર પછી ન તો ગયો, ગાયું સરવા તો ગયો તો, બપોર ઉતી ગયો તો, બપોર પછી રજા જેવું હતું, કેમ એમાં માલ ઢોર માં રજા આવે, રજા નો આવે કાકા, છોકરો ગાયું આય દોડી દોડી ને ઠાકી ગયો હોય તો એમાં બપોર ઉતી રજા પડે, એમાં હું થઈ ગયું, તમારે વયું હોય તમારા હું ભાંગી ગયા, હાય બોલ તો ને તાર કાકા વિશે કાઈ, તાર કાકા પટલ માણસ છે, પ્રંગણા માં માંધા વસ્ક પર પડવા જવું પડે, એનો વધાર તારે નો કરવાનો હોય, ગાયું સરવા તારે જવાનું, પણ એમાં લાંબા ટૂંકા હાથ કરવા માં ચાક નાકમાં આંગળી ભરાવી દેવો, એમની બપોર ઉધી ગયો તો બપોર પછી કાકા નો વયું જવાય, નહીં ઈ નહીં જાય, કયું સર્વા તારે જવાનું, તારે વાંધો છે કઈ, પૂછમાં ઈ નહીં, હે ભાઈ તારે કઈ વાંધો છે, એમ ડારો દીધે છોકરો ગાયું સર્વા જાય, છોકરાને પટાવો તો છોકરો ગાયું લે, મારો દીકરો પટાવો, એટલે વઈ જાય કા સર્વા, હવે તું પટાય તો ઘડીક માં નો પટુ કાકા, પેલા હું કામ રાડ્યું નાખ્યું, પેલા નો છોકરા ને ગાય પટા, તારે હું વાંધો છે, હશે પટા જવા દેની, દીકરો તો દિવાળી એમ છે, પણ દિવાળી પછી કોઈ જાન ન દેતો, એ શાનો રાય રોતલ ના રોમા, મારે આપાય ખીજાય તમે ખીજાવ, તો ખીજાય ને, માલ ઢોર માં ન જાતો, હું ગાયું સરવા નહીં જાઉં, કેમ તર હું વાંધો છે, મારે છે વાંધો, અમે બધા ગાય ના ગોવાળિયા ગાય ના ગોંદરે ભેગા થઈ ને, તો ગોવાળિયા બધા મને ખીજવે, હું ખીજવે, રૂપાભાઈ નો છોકરો વાંઢો, કે બટા તર બાપા તારી વાવ નું આણું કેડવા નહીં જા, એટલે મેં પાડી ના, એ કે તો હવે ગા સરવા નહીં આવતો ને, ઘેર જઈને રે આવીએ, એટલે હવે હું રે આવજો, મારી વાવ ના તમે આણા તેડી આવો, તો હું ગાયું સરવા જાય, અને તો હું ઘરમાં કામ કરે, અને તો હું કામ કરવા દે, બાકી જાવ ઉધી મારી વાવ ના આણા તેડવા નહીં જાવ, ક્યાં ઉધી હું તમને ધરાઈ ધાન ખાવા નહીં દઉં, તે મોટે સડાયો છે, મે નહીં ભાઈ, તે તારા વાના છે, તારી અરે રખડી રખડી ના છોકરું બે કેતા નતો આવડતું, આ બધું ન બોલવાનું બોલે છે, ના ના મોટાનો કઈ વેરો નથી આને, ઈ તે સડાયો ને ભાઈ, હું સડાયો હવે,
નકે ધોકો આટી જવાય આમ બોલે તો બાધો બાધો બહુ હારા લાગો બાધો બાધો મારી કરણી જો ભાઈ મારી આણાની વાત આવે એટલે ઘરમાં તમે બાંધો એટલે દીકરો દિવાળી એમ છે પણ દિવાળી પછી કોઈ જાન નથી દેતું વાત કરતા હતા ને વાત આણા ચડવા જવાની હાલતી હતી ને હું કો વાત હાલતી હતી પણ પાછી બેહી ગઈ બીજું તો ઠીક ગોવાળિયા કોણ કોણ હતા નામ દે એટલે હું ઘેર જઈને ઠપકો દે એવું તને કોઈ મેળા ન મારે જો હું ભગો ભૂરો ભીખો ગોબરો નાંદીડો કાકાન ટીણીઓ અરજણીઓ સાગર એમ આ બધા તને મેણા મારે હા અને વાલો એમ એ ભાઈ હા છોકરાને કહી દે હા પણ થોડુંક મોળાશ જેવું છે હા ભાઈ બરો મોળું છે વેવાઈ ને કાવડિયા પણ થોડા જાજા દેવાના છે સાચી વાત છે ભાઈ છોકરાને કહે પણ હું ખમી જાય પોર વરો થોડો જાજો કઈક વિચાર કરીશું લે હજી પોર વિચાર કરશે તોણ ખમી જા બેટા તમે આજે લગન બાના કાઢી કાઢી જોગરા પા કામ કરાયું છે બેટા હું બાના કાઢ્યા ક્યાં વર્ષે મેં કીધું આને દેડે તમે હું કીધું સાનો રે રોતલ ના હું કીધું તું કે બેટા ખમી જા ઓણ કપા માં કાઈ ને હું આખો વર ખમ્યો ખમ્યો મારો દીકરો પછીમાં તમને કીધું આને દેડે તમે હું કીધું તું કે ખમી જા બેટા હમણા હમી જાળા લે હું ખમી ગયો મારો દીકરો હા આ તો હવે હમી જાળ ને બદલે આડી જાળ હોય તો જાવ એમને એટલા એટલા ત્યાર વહી ગયા કોઈ દી કઈ બોલ્યો કેટલા ઉતાણી વહી ગઈ કેર વહી ગઈ મા મહિનો વહી ગયો અને આમ નું પ્રયત્ન લગભગ હું વહીયો જાય નહીં બેટા એવું ન હોય મારો દીકરો તો પછી હમણાં ઉતાણી હતી પાંદી તેડી આવ્યો તો તમારા બાપ નું હું જા જોયું ભાઈ જો આ મોટે સડે હોતે જો હામો થઈ જાય શે ભાઈ શે હવે એને પૂછી લે હું વાંધો છે હે બેટા હા ડબલું લઈને હું લેવા જતો જો હા એ તો દૂધ દેવા જતો એટલે હવે તમે આણા તેડી આવો હા બરાબર છે તો હું હવે કામ કરી ઘરમાં એ ભાઈ બોલ વિરામ અને આણા નો વેન લીધું એ કે આણા નો તેડી આવો તો હું કા સરવા જાય ઘરમાં કામ કરે કાઈ વાંધો ને વિરામ છોકરું માને એવું લાગતું નથી હા ભાઈ દોડું ખંભે લઈને જ રખડું છું નકર હું તું કરાય તારા મમ્મી ન થતા તું હું યાદ મામાન ઘેર ન જાવ કેમ કારણ કે મામા બીજા નહીં જા જાની જા જા મોટિયાર કેવાય અમે જે કઈ કરી સહી છે વસાળે તારે તું છોકરું કેવાય તારે માથું ન મારવાનું હોય તું યો જા ઘરે અમે તારું નાણા તેડી આવી જા પણ મને આયરન નું લઈ જાવ તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ ઘઉં વાટવા જાવ આણા તેડવા જાય છે તું જા ન્યા હું અમે કઈ ઘઉં વાટવા જાય મારે આયરન નો હોય નો હોય બટા જા માલ ઢોરમાં વી જઈએ મારો દીકરો ઠીક છે ના કેન લઈને રખડે હોલા ગંગામાં કેતા ટાઈમે દૂધે નથી પુગાડતું એ હવે કાલથી મેં કીધું હું વેલા આયર આવે આપણે વેલા જાજી હવે આ કાઈ વાંધો ને વિયો ઢાલ આમ જવો હું તમે આણા તેડીને આવો એટલે હું ખડકી પાય ઉકડા ઉપર ઉભો હોય છું એટલે ઓ પણ ઉકડા ઉપર તારે હું કામ છે આવતા હોય તો દેખાય ને કેટલે કોઈ જાય એમ એટલે આ તોય ગિરી આવશુ તું જા હે તું જા તું જા વંડીએ સડીને બે જે તું આઈ જા બસ વળું ન જોતો હાશ લપ ગઈ આમ જવો હું છે ભાઈ હું છે તારે તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં
કાકા માવન વિમલ બહુ ખાય છે એટલે એને ના પાડી દેજો. સેની કે વિમલ ને માવો ન્યા જઈને ન ખાય? કેમ કેમ? હું મારા આરા ના ઘર છે લાદી વાળા ગમે ન્યા ગડપા કાઢે તો મેળા. જો 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 હારા વાળો તારા બાપ હમું જો ને. એ ભાઈ એક કામ કર, તું તાર બાપ જાવ. એ ભાઈ એ ભાઈ એ આ છોકરા હમું નો જો તું. હા તો તું ફોસો રે ભાઈ. એ હવે તું વિયો જો. હવે વિયો જાય મે જઈ સીધા. હવે પાછું વળો નો જોતો. હાશ સામાન હોય તો ગાડી ઉલ્લે ને એમ સમજણો માણ. આપડે બળધું નબળા, ગાડી ઉલ્લી જાય કઈ વાંધો ને. તાર કાકા ને વ્યવસ્થા હું કરી નાખી. હું હાલી લઈ આવી. આગળ બે તું જાય તું જો. હાશ ડાયરેક્ટ ઘેર આવશો ને એટલે. હા એ તું મત ભાઈ. હવે ઘેરે જ આવશો. જા ગાયક આવજો. હા જા. ઓલો કઈ નો સમજતો ને. મારા આરાટુ કેરોસીન લેતું જાવું. કેરોસીન ને હું કરવું છે ને. ઉતાણી હોય કે કંટાળો આવ્યો તો કાયમ લાગે ને એમ. ત્યાં લાઈટ નો હોય ધારી. એ કાઈ વાંધો ને તું જા. ઈ કાઈ નહી જોતું. તું જા ઉપડ ઉપડ. કગલાની વહુ નાણા તેરમાં જવા છે વીરા. હા વીરા. પણ હે મારા ભાઈ, સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંજ્યા છે. સાચી વાત છે ભાઈ. અને વીરા વાંજ્યાના સુગલીને આપણા ગગલાની વહુ નાણા તેડવા જઈને વીરા. હા ભાઈ. તો કદાચ આપણો ગગલો પણ વાંજ્યો રહ્યો. સાચી વાત છે ભાઈ. તો હે મારા ભાઈ, રાજના માર્ગે ચાલવું નથી, કેડીના માર્ગે ચાલતા ગગલાની વહુ નાણા તેડવા જવા છે વીરા. હાલ ભાઈ જોજે વીરા. મારા દજમલ સામા મળે પાછો ઉડું ફરીને વોરે દાજે ભાઈ. આય વાંધો ને ભાઈ. હાલ ભાઈ, આ તો હરખ થી ગગલાની વહુ નાણા. હાલ મારો ભાઈ હાલ. આણલા રે તેડવા તમને ને અમને આવતા જોઈ રબારી ભાઈ અવળું ફરીનું વારિયા છે માટે જઈ તપાસ કરો અને રબારી ભાઈ ને કહો કે અમારા મહારાજ ને જોઈ અવળું શા માટે ફરી ઉભા છે. ગગલાની વહુ ના આણા તેડવા જાય છે. આણાની કાંઈક ચીજ વસ્તુ કરે ભૂલ્યા એવું લાગે છે વીરા. કઈ વસ્તુ કરે ભૂલ્યા માં વિચાર માં ને વિચાર માં હું અને મારો ભાઈ બે અવળું ફરીને ઉભા છે વીરા. અરે રે બારે ભાઈઓ,
તમારે ભાઈ બધી વસ્તુ સીજો સતા જૂઠું શા માટે બોલો છો? હા વીરા પ્રધાન, તો જાઓ આપણા મહારાજાને જઈને કહો તમારી સાચું કહેશે તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા. અરે મહારાજા, રબરભાઈને કેવું છે કે તમારા મહારાજાને સાસુ અને સત્ય કરતા દુઃખ તો નહીં લાગે ને? અરે વીરા પ્રધાન, રબારી ભાઈને કહો જો સાસુ ને સત્ય બોલાય તો રાજમાંથી ઇનામ આપવામાં આવે, અને કદાચ જો જૂઠું બોલાય તો કાળિયા ઠાકરના સોગંદાઈ એમની પાસે સત્ય બોલાવજો. જય તમારે. અરે રબારી ભાઈઓ, સાસુ અને સત્ય બોલશો તો તમને રાજસુખથી ઇનામ આપવામાં આવશે, નકર તમને કાળિયા ઠાકરના સોગંદ છે. એ વીરા, હા ભાઈ, આને તો ઠાકર નામ દીધા ભાઈ. ઠાકર નામ નો કહેવાય ભાઈ. ભાઈ સે હમા રાજા ને સે રજવાડું. હા ભાઈ, પણ ઠાકર નામ દીધા એટલે ને હાસુ કેવું પડશે વીરા? હાસુ કહી દે ભાઈ. હો જાટકીન કહી દઉં. કહી દે ભાઈ. તું રાખજે તૈયારી. કાઈ વાંધો નહીં ભાઈ, હાલ કહી દઉં લે. કહી દે મારો ભાઈ. મહારાજ ના ચરણ માં રિયત ના નમન છે મહારાજ. અરે મહારાજ, મહારાજ આજ અમે નથી કહેતા, પણ હે મારા મહારાજ, આજ રફરો એવી વાતો થાય કે મહારાજ જમલ પાપી બેઠે પાંજ્ય છે, પાંજ્ય છે. અને મહારાજ પાંજ્ય ના સુકલ ને મારા ગગલા ની વહુ ના આણા તેડવા જાય ને મહારાજ, તો મહારાજ કદાચ અમારો ગગલો પણ વાંચ્યો રે માટે મહારાજ આજે દ્વાર એવડું ભરીને વાંચે મહારાજ, દ્વાર એવડું ભરીને વાંચે ભરીને વાંચે. અરે નહીં રવારી ભાઈ, આ કેવી વાત તમારી જૂઠી છે રવારી ભાઈ, કારણ કે હું કહું અને તમે સાંભળો રવારી ભાઈ. કહો મહારાજ, તમારી આજ્ઞા તો મારે શિરો માન્ય છે બાપ. હા રવારી ભાઈ, આજ રાજાના કહું ને રાજિકા સાંભળો રે. જય હો મહારાજ, જય હો. મારા દિલ ના નિવાસ,
માધબેન લાસા લક્ષ્મી સગુણા આ જોગ માયા જેવી જગદંબા જેવી ત્રણ ત્રણ બાયળ બાળા મારા રાજમાં રમતી હોય તો કઈ રીતે અમે વાંધ્યા કહેવાય મારી ભાઈ. અરે હા મહારાજ, એ વાત કઈ પણ સત્ય છે કે આ જગદંબા દેવી ત્રણ ત્રણ દીકરીઓ તમારે આંગણે રમે છે. પણ હે મારા મહારાજ, આજ રૈયત કહે ને મારા મહારાજ, તમે સાંભળજો. અરે કહો રે મારી ભાઈ. અરે મહારાજ, દીકરી તો એક પંખી નો માળો કહેવાય, કાલ પાખું આવે ને ઉડી જાય. મહારાજ, દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય, આજ પ્રણવ ને કાલ હવ હવ ને સાસરે ચાલી જાય. પણ મહારાજ, બડો બુબડો લૂલો લંગડો જો એક પુત્ર હોત ને મહારાજ, તો મહારાજ તમ ગયા પછી આ રાજ ગાદી સંભાળે, નતર મહારાજ એક દિવસ આ પોકર જમને તાળા લાગશે. મારા તાળા લાગશે, તાળા લાગશે. અરે રે મારી ભાઈ, કેવી વાત તમારી સત્ય છે રે મારી ભાઈ, કે ત્રણ ત્રણ દીકરી હોવા છતાં દીકરી તો એક વારકા ઘરની આસ કહેવાય. હા રે મારી ભાઈ, વાત તમારી સત્ય છે. કદાચ આજ જો મારા સામા મળવા છે, જોવડા સુખન જો તમને થયા હોય, અબ સુખન જો થઈ ગયા હોય ને, તો કાલ હવારે હુરજ નારાયણ ઉગે સારા સુખન જોઈ તમારા ગગલાનો આણું તેડવા જાયજો રે મારી ભાઈ. અરે મહારાજ, તમ જેવા ધરમધુર રાજવી અમ રયત ને શું ખામી હોય મહારાજ. પણ હે મારા મહારાજ, આજ રયત કહેન મારા મહારાજ તમે સાંભળજો. અરે કહો રે મારી ભાઈ. અરે મહારાજ, નાના મોટે કદાચ મોટી વાત થઈ ગઈ હોય ને મહારાજ, તો રયત જાડી મને માફ કરી દેજો મહારાજ, મને માફ કરી દેજો, માફ કરી દેજો. અરે નહીં રે મારી ભાઈ, તમે તમારા મનની અંદર આ વાતનું કોઈ દુઃખ ન રાખો રે મારી ભાઈ, કારણ કે સાચું ને સત્ય કહેવાથી કે સાચું ને સત્ય સાંભળવાથી કોઈ દિવસ દુઃખ લાગતું નથી રે મારી ભાઈ. કારણ કે કદાચ પ્રભુએ મને એક દીકરો દીધો નથી, મારે એક સંતાન નથી, પણ આ રયત પણ એક મારું સંતાન છે મારી વાત. જેવો મહારાજ જેવો. કારણ કે મારવાડની ધરતીનું પોકણ કઢે એવું રાજ ધર્મ નીતિ અને સત્યથી જો ચાલતું હોય ને, એવી જ રીતે મારી રયત પણ ધર્મ નીતિ અને સત્યથી જો ચાલતી હોય ને, તો આમાં દુઃખ લગાડવાની કોઈ વાત નથી રે મારી વાત. કદાચ પ્રભુએ મને એક દીકરો દીધો નથી, મારે એક સંતાન નથી, એ તો વિધાતાએ મારા એવા લેખ લીખા હોય, અને કા તો વિધાતા મારી ઉપર વરણ બની હોય, અને કા તો વિધાતા જે લેખ લખતા ભૂલી ગઈ હોય, ને કા તો વિધાતાની કલમ થંભી ગઈ હોય રે મારી ભાઈ, કે આજ મારે આંગણામાં એક સંતાન નથી. માટે તમે તમારા મનની અંદર આ વાતનું કોઈ દુઃખ ન રાખો, પણ આજ અફસોસ તો મને એ વાતનો છે કે મારી રયત કોઈ સારા કામે જતી હોય અને મારા સામા મળવાથી રયતને પાછું વળવું પડે. અરે નહીં મારી વાત, તમારા મનમાં આ વાતનું કોઈ દુઃખ ન રાખો, અને કાલ હવારે હુરજ નારાયણ ઉગે કે ભલે ઉગા ભાણ ભાણ લઉં તુહારા ભામણા, હવે તો જીવન મરણ લગ રાખીને તું કશુંક રાવું. આવો જ્યારે હુરજ નારાયણ ઉગે ત્યારે આજ તમારા દીકરાના તમે આણા તેડવા જાયજો રે મારી વાત. જય થાવ મહારાજ અજમલ, તમારો જય થાવ બાપુ. અરે વીરા, હા ભાઈ, મહારાજ ની આજ્ઞા અનુસાર વીરા ગગલા ની વહુ ના આણા તેડવા જ હવડા સુકન્યા લેવા જ આવા છે વીરા. હા ભાઈ, હાલે ને વીરા, હવડા સુકન્યા લેવા જ આઈ ભાઈ. હાલ બા, સુકન્યા લેવા લાલ માડી બા, સુકન્યા લેવા. રાજને માર્ગે જતા આજ રયત સામા મળી, આજ ડગલે ને પગલે મને મેણા બોલે, તો આવા મેણા આવા કઠિન શબ્દ
આજ મારાથી સહન નહીં થતા, અહીંથી આપણા ઘોડીલાને પાછા વળો અને રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો. જેવી તમારી આજ્ઞા. એ આજે પરાધાને બો